युवा मित्रों, जीवन में प्रामाणिकता खूब महत्व है। अपने कोईपण इच्छा प्रामाणिकतापणे शीवीए, कोईपण कार्य प्रामाणिकतापूर्वक करिए त्यारे आपणो आंतरमन सक्रिय थतुं होय छे। आज जेओनुं नाम इतिहास में सुवर्ण अक्षरे लखायेलुं छे, तेओए पोताना जीवनना प्राणवायु तरीके प्रामाणिकताने स्वीकार्यो हतो। नमस्कार दोस्तों, मारुं नाम सूरज, मारी चेनल सूरज दर्जी में तमारा सौनुं स्वागत छे। वनरक्षक परीक्षा माटे उपयोगी एवा धोरण 5-10 ना विज्ञानना वन लाइनर प्रश्नोनी श्रेणी आ वीडियो सीरीजनो 18मो भाग छे। तो चलो आजना वीडियोनी शुरुआत करिए। आजना वीडियोनो प्रथम प्रश्न जोईए तो कीड़ीना डंखमां क्यू एसिड होय छे? ते होय छे फॉर्मिक एसिड। नेक्स्ट, मधमाखीना विषमां क्यू एसिड होय छे? तो मेलेटिन नामनुं एसिड। नेक्स्ट, मधमाखीना डंखथी राहत मेळववा शेनो उपयोग थाय छे? तो खावाना सोडानो, जे एक बेस पदार्थ होय छे। एसिड ऊपर जो बेस पदार्थ लगाववामां आवे तो तेनुं तटस्थीकरण थाय अने डंखमां राहत मळे। आगळनो प्रश्न, विनेगरमां क्यू एसिड होय छे? तो एसिटिक एसिड। नेक्स्ट, दही अने छाशमां क्यू एसिड होय छे? तो लेक्टिक एसिड। आगळनो प्रश्न, आंबलीमां क्यू एसिड होय छे? तो टार्टरिक एसिड। नेक्स्ट, टमेटामां क्यू एसिड होय छे? तो ऑक्सेलिक एसिड। नेक्स्ट, ठंडा पीणा भरवाना पात्र એટલે કે ટીનમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો એલ્યુમિનિયમનો। આગળનો પ્રશ્ન, ખાદ્ય સામગ્રી અને ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે શેનો ઉપયોગ થાય છે? તો એલ્યુમિનિયમનો। નેક્સ્ટ, ચીમનીની દિવાલમાં પાણી રક્ષક સ્તર બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો લેડનો। નેક્સ્ટ, વિકિરણો એટલે કે રેડિયેશન સામે રક્ષણ મેળવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો લેડનો। નેક્સ્ટ, બોક્સાઇટ એ કઈ ધાતુમાંથી બને છે? તો એલ્યુમિનિયમમાંથી। નેક્સ્ટ, પિત્તળ એ કઈ ધાતુઓનું મિશ્રણ છે? તો તાંબુ અને ઝીંકનો। આગળનો પ્રશ્ન, ઇલેક્ટ્રિક વાયરને રેણ કરવા માટે કઈ ધાતુનું મિશ્રણ વપરાય છે? તો લેડ અને ટીનનો। નેક્સ્ટ, સ્ટીલ એ કઈ ધાતુનું મિશ્રણ છે? તો આયર્ન એટલે કે લોખંડ અને કાર્બનનું। નેક્સ્ટ, કાંસુ એ કઈ ધાતુઓનું મિશ્રણ હોય છે? તે હોય છે કોપર અને ટીનનું। નેક્સ્ટ, સોનાની શુદ્ધતા એ કયા એકમની અંદર રજૂ કરવામાં આવે છે? તો કેરેટની અંદર। આગળનો પ્રશ્ન, શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? તો 24 કેરેટનું। નેક્સ્ટ, શુદ્ધ સોનામાં કઈ ધાતુ ઉમેરવાથી સોનાની મજબૂતાઈ વધે છે? તો તાંબુ અથવા તો ચાંદી ઉમેરવાથી। નેક્સ્ટ, આપણા દેશમાં સામાન્ય રીતે આભૂષણો એ કેટલા કેરેટ સોનાના બનાવેલા હોય છે? તો 22 કેરેટના। નેક્સ્ટ, કઈ અધાતુ કઠણ હોય છે? તો હીરો। નેક્સ્ટ, કઈ અધાતુ હોય કે જે વિદ્યુતની વાહક હોય છે? તો ગ્રેફાઇટ। નેક્સ્ટ, હાઇડ્રોજનની શોધ એ કયા વૈજ્ઞાનિકે કરી હતી અને ક્યારે? તો 1766માં હેનરી કેવેન્ડિશે હાઇડ્રોજનની શોધ કરી હતી। નેક્સ્ટ, આવર્ત કોષ્ટકમાં પ્રથમ ક્રમે કયું તત્વ આવે છે? તો એ છે હાઇડ્રોજન। નેક્સ્ટ, એમોનિયાનું ઉત્પાદન એ કઈ પદ્ધતિથી થાય છે? તો હેબર પદ્ધતિથી। નેક્સ્ટ, કઈ અધાતુનો ઉપયોગ ચામડીના રોગમાં ફૂગ અને ચેપનાશક તરીકે થાય છે? તો સલ્ફર નામની અધાતુનો ઉપયોગ। નેક્સ્ટ, ફળોના રસ, જામ અને ફળોની સુકવણીમાં પ્રિઝર્વેટિવ તરીકે કઈ અધાતુ વપરાય છે? તો સલ્ફર ડાયોક્સાઇડ। નેક્સ્ટ, કોણે રસાયણોનો રાજા કહેવામાં આવે છે? તો સલ્ફ્યુરિક એસિડને, H2SO4ને। નેક્સ્ટ, પીટ પ્રકારના ખનિજ કોલસામાં કુલ કેટલા ટકા કાર્બન હોય છે? તો 28% કાર્બન હોય છે। નેક્સ્ટ, ખનિજ કોલસાના કયા પ્રકારને કાચો કોલસો પણ કહે છે? તો પીટ કોલસાને, કારણ કે તેમાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે। નેક્સ્ટ, લિગ્નાઇટમાં કેટલા ટકા કાર્બન હોય છે? તો 28-30%। નેક્સ્ટ, બિટ્યુમિન કોલસામાં કેટલા ટકા કાર્બન હોય છે? તો 78-86%। નેક્સ્ટ, ખનિજ કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે? તો એ છે એન્થ્રેસાઇટ। આગળનો પ્રશ્ન, આથવણમાં એટલે કે આથો લાવવા માટે યીસ્ટની હાજરીમાં વિઘટન થવાથી શું બને છે?
તે બને છે ઇથેનોલ. નેક્સ્ટ, આથમણ દરમિયાન ઉભરો એ શેના લીધે આવે છે? તો કાર્બન ડાયોક્સાઇડના લીધે. નેક્સ્ટ, નશાકારક પાણાઓમાં શેનો ઉપયોગ થાય છે? નશાકારક પીણાની અંદર ઇથેનોલનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ, શેરડીમાંથી શર્કરા અલગ કરી બાકી રહેલા અથવા તો બાકી બચેલા કચરાને શું કહે છે? તો તેને કહેવાય મોલાસીસ. નેક્સ્ટ, કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે? તો 5% પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને. નેક્સ્ટ, શરીરની બાહ્ય સપાટીને જંતુ મુક્ત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો રેક્ટિફાઈડ સ્પિરિટનો. આગળનો પ્રશ્ન, પ્રાણીશાસ્ત્રની પ્રયોગશાળાની અંદર જે મૃત પ્રાણીઓના નમૂનાની જે સાચવણી કરવામાં આવે તેમાં શેનો ઉપયોગ થાય છે? તો તેની અંદર થાય ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ. નેક્સ્ટ, પ્લાસ્ટિક ઉદ્યોગમાં કાચા માલ તરીકે ઉપયોગી પ્રક્રિયક કયો હોય છે? તે હોય છે મિથેનોલ. નેક્સ્ટ, નખ પરથી નેઇલ પોલિશ દૂર કરવા માટે કયું પ્રવાહી વપરાય છે? તો પ્રોપેનોલ. નેક્સ્ટ, વિનેગારમાં શેનો ઉપયોગ થાય છે? તો ઇથેનોઇક એસિડનો. આગળનો પ્રશ્ન, નાવાના સાબુમાં કયો ક્ષાર હોય છે? તો પોટેશિયમનો ક્ષાર. નેક્સ્ટ, પ્રાક્ષાલકો કોને કહેવાય? તો પ્રાક્ષાલકો એટલે કે વસ્તુની સપાટી પર ચોટેલા મેલ દૂર કરવાતા વપરાતા પદાર્થો. તો તેને કહેવાય પ્રાક્ષાલકો. આગળનો પ્રશ્ન, લાળ ગ્રંથિ એ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? તો એમાઇલેઝનો. આગળનો પ્રશ્ન, લાળ એ શેના પાચનમાં મદદરૂપ થાય છે? તો સ્ટાર્ચના પાચનમાં. આગળનો પ્રશ્ન, પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો જઠરથી. આગળનો પ્રશ્ન, પ્રોટીનનું પાચન કયો ઉત્સેચક કરે છે? તો ટ્રેપ્સિન નામનો ઉત્સેચક. નેક્સ્ટ, ચરબીનું પાચન કયો ઉત્સેચક કરે છે? તો લાઇપેજ નામનો ઉત્સેચક. નેક્સ્ટ, કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ શું બને છે? તો એ બને છે ગ્લુકોઝ. નેક્સ્ટ, પ્રોટીનનું પાચન થઈને શું બને છે? તો એ બને છે એમિનો એસિડ. નેક્સ્ટ, ચરબીનું પાચન થઈ શું બને છે? તો ફર્ટી એસિડ અને ગ્લિસરોલ. નેક્સ્ટ, પાચન થયેલા ખોરાકનું શોષણ ક્યાં થાય છે? તો નાના આંતરડામાં. આગળનો પ્રશ્ન, પચેલા ખોરાકનું વહન શરીરના બધા ભાગોમાં કોણ કરે છે? તો રુધિર કરે છે. નેક્સ્ટ, ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને શું કહે છે? તો તેને કહેવાય જારક શ્વસન.